કેમ છો મિત્રો મજામાં ને ચાર ફેબ્રુઆરી બે હજાર એકવીસ ના કરંટ અફેર વિથ જીકે સિરીઝ ના વિડીયોમાં આપ સર્વ મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજના કરંટ અફેર નો વિડીયો શરૂ કરીએ એ પહેલા આપણે ગુજરાત ના જિલ્લાઓની જે લાઈવ ક્વિજ કરી હતી એનું રિઝલ્ટ પણ જોઈ લઈએ કે આ પાંચેય પ્રશ્નો ના શું જવાબ આવતા હતા તો સૌથી પહેલો પ્રશ્ન મેં પૂછ્યો હતો લુણાવાડા નજીક કાકચિયા ગામે ત્રિવેણી સંગમ થતી ત્રણ નદીઓમાં નીચેનામાંથી કઈ એક નદીનો સમાવેશ થતો નથી તો લુણાવાડા નજીક આ કાકચિયા ગામે ત્રણ નદીઓનો સંગમ થાય છે એની અંદર વેરી મહી અને પાનમ આ ત્રણ નદીઓ મળે છે મેશ્વો નદી મળતી નથી તો જવાબ શું બને છે ઓપ્શન સી લૂણાવાડાની નજીક કાકચિયા ગામે પાનમ મહી અને વેરી નદીનો ત્રિવેણી સંગમ થાય છે તો બંધ બેસતી નદી નથી સી નંબર ઉપર મેશ્વો પહેલા પ્રશ્નમાં જવાબ આવતો હતો ઓપ્શન સી બીજો પ્રશ્ન પૂછ્યો હતો ગુજરાતમાં હનુમાનજીની સૂતેલી મૂર્તિ ધરાવતું એકમાત્ર ઐતિહાસિક હનુમાનજીનું મંદિર ક્યાં આવેલું છે હનુમાનજીની સૂતેલી મૂર્તિ હોય એવું એકમાત્ર હનુમાનજીનું મંદિર આવેલું છે મોડાસા મુકામે ક્યાં મોડાસા તો એનો પણ જવાબ હતો ઓપ્શન સી કે આ મંદિર સાકરિયા ગામમાં આવેલું છે ક્યાં સાકરિયા ગામમાં અને આ મંદિરમાં હનુમાનજીની દસ ફૂટ લાંબી સૂતેલી મૂર્તિ છે અને ભારતમાં માત્ર અલાહાબાદ અને ત્યારબાદ આ મંદિર હનુમાનજીની સૂતેલી મૂર્તિ જોવા મળે છે તો આપણા ભારતમાં બે જ મંદિર એવા છે જ્યાં હનુમાનજીની સૂત્યેલી મૂર્તિ હોય

ઓપ્શન એ તો હવે અહીં તમે જોતા જશો કે કેવી રીતે ગામમાં પ્રાચીન સમયમાં શોભાવંતી નગરી હતી અને આ નગરીમાં શિવ ઉપાસક નાગર બ્રાહ્મણો વસતા હતા અને હાલ આ ગામમાં તેની યાદી અપાવતું પ્રાચીન શિવ મંદિર આવેલું છે ચોથો પ્રશ્ન સિકંદર શાહ મકબરો ક્યાં આવેલો છે સિકંદર શાહ મકબરો આવેલો છે હાલોલ માં તો ચોથા પ્રશ્ન માં જવાબ બને છે ઓપ્શન બી સિકંદર શાહ મકબરો બહાદુર શાહ તેના ભાઈની યાદમાં બંધાવ્યો હતો અને આ સિકંદર શાહ મકબરાની સ્થાપના પંદરસો ને છવ્વીસ માં થઈ અને તે સ્થાપનાની શૈલી કઈ છે

વીરજી વોરાની વાવ હાલોલ તાલુકામાં નથી આવેલી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે સિંધ માતાની વાવ પણ આવેલી છે ચંદ્રલેખા એટલે કે સૂરજકલા વાવ પણ હાલોલ તાલુકામાં અને મલિક સંદલની વાવ પણ હાલોલ તાલુકામાં આવેલી છે તો આ વીરજી વોરાની વાવ સુરેન્દ્રનગરના હળવદમાં આવેલી છે મિત્રો તો પાંચમામાં જવાબ શું બનશે ડી તો હવે પાંચેયનો ક્રમ તમે જોઈ લો સી સી એ બી ડી

આ ચૌધરી ભાઈ પાંચ છ ક્રમ દૂર એક બીજો મિત્ર પણ હતો થોડાક મિનિટ મિનિટોના ફેરે તે વ્યક્તિ રહી ગયો છે પ્રયાસ ચાલુ રાખજો કારણ કે કોઈ પણ વ્યક્તિ વિજેતા થઈ શકે છે ઝડપી મેલ મોકલનાર નહીં પરંતુ સાચા જવાબ મોકલનાર વ્યક્તિ વિજેતા થાય છે એટલા માટે યાદ રાખજો ચાલો તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને આ ચૌધરી સોળ છ ઓગણીસો ને અમે મેલ દ્વારા જાણ કરી દઈશું અને જો તેઓ જાણે છે કે બસ આ મારું જ મેલ આઈડી છે તો તે પણ અમારો કોન્ટેક કરી શકે છે મેલ આઈડી દ્વારા ચાલો હવે આપણે કરંટ અફેરની વાત કરીએ તો આસિયાન ઇન્ડિયા હેકથોન બે હજાર એકવીસ તાજેતરમાં શરૂ થઈ હર ઘર પાણી હર ઘર સફાઈ આ અભિયાન કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું છે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠન અને તેના દ્વારા

આસિયાન ઇન્ડિયા હેકથોન બે હજાર એકવીસ નું કરવામાં આવ્યું છે ઉદ્ઘાટન કોણે કર્યું છે આપણા શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે અને આસિયાન ઇન્ડિયા હેકથોન બે હજાર એકવીસ માં દસ આસિયાન દેશો સામેલ છે તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ક્યારેક કે નીચેનામાંથી કયો દેશ આસિયાન સંગઠનનો સભ્ય દેશ નથી તો દસે દસ દેશોના નામ તમને ખ્યાલ હોવો જોઈએ એ દસ દેશો છે મલેશિયા સિંગાપુર બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ મ્યાનમાર, કંબોડિયા, લાઓસ, ફિલિપાઇન્સ અને વિયટNAM અને તેની સાથે આપણો દેશ પણ તો આ બધા આસિયાન દેશો છે અને કદાચ ઓપ્શનમાં શ્રીલંકા હોય તો તો તે આસિયાનનો સભ્ય દેશ આવશે નહીં આસિયાન ઇન્ડિયા હેકથોન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની એક પહેલ છે જેને શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને આ એક વિશેષ હેકથોન પહેલ એ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી અને શિક્ષણ ક્ષેત્રે સહયોગના માધ્યમથી ભારત અને દરેક 10 આસિયાન દેશો માટે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને સુધારવા અને મજબૂત કરવાના હેતુથી આયોજિત કરવામાં આવેલ છે અને ત્યાર પછી રાષ્ટ્રીય સમાચારમાં આગળની વાત કરીએ તો હાઇલાઇટમાં છે પંજાબ રાજ્ય કારણ કે પંજાબ રાજ્ય દ્વારા હર ઘર પાણી હર ઘર સફાઈ નામની એક મિશન ને લોન્ચ કરવામાં આવ્યું છે અહીં વાંચી શકો છો કે પંજાબ ચીફ મિનિસ્ટર અમરિન્દર સિંહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે હર ઘર પાણી હર ઘર સફાઈ મિશન તો પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ દ્વારા હર ઘર પાણી હર ઘર સફાઈ મિશન લોન્ચ કરાયું છે આ મિશન અંતર્ગત વર્ષ 2022 સુધી દરેક ગ્રામીણ ઘરોમાં 100% પાઇપથી જળ પૂર્તિના લક્ષ્યને પૂરું કરવાનો પણ એક ટાર્ગેટ બાંધવામાં આવ્યો છે કે 2022 સુધીમાં નળ કનેક્શન દ્વારા દરેક વ્યક્તિના ઘરે પાણી પહોંચી જવું જોઈએ અને આ સાથે રાજ્યના મુખ્યમંત્રીએ એક મેગા વોટર સપ્લાય યોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું છે જેમાં 172 ગામડાઓ માટે 144 નવી જળ યોજનાઓ પણ સામેલ છે આ યોજનાથી અમૃતસર તરણતારણ અને ગુરુદાસપુર જિલ્લાના 155 ગામડાઓના 6 લાખ નિવાસીઓને લાભ મળવાનો છે જળ જીવન મિશન વાત આવે તો જળ જીવન મિશન ક્યારથી લોન્ચ કરવામાં આવ્યું છે 15મી ઓગસ્ટ 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ યોજનાને સુરક્ષિત અને પર્યાપ્ત પેયજળ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યું હતું અને જળ જીવન મિશન ગ્રામીણ ભારતમાં વર્ષ 2021 સુધીમાં દરેક ઘરોમાં પાણી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આગળ વાત કરીએ

વર્ષ્ટ યર ઓન રેકોર્ડ જાહેર કર્યો છે અહીં એક ટર્મ આવે યુએનડબ્લ્યુટીઓ તેનું પૂરું નામ શું થાય છે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન અને તેના દ્વારા 2020 ના વર્ષને વર્ષ્ટ યર ઓન રેકોર્ડ જાહેર કર્યો છે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠન ટૂંકમાં કહીએ તો યુએનડબ્લ્યુટીઓ વિશ્વ પર્યટન બેરોમીટર અનુસાર વર્ષ 2020 વર્ષ્ઠ યર ઓફ રેકોર્ડ તરીકે જાહેર કરેલ છે એટલે કે ખરાબ વર્ષ જાહેર કરેલ છે આમ કેમ કારણ કે પર્યટન ઉદ્યોગ ઉપર ખૂબ જ માઠી અસર પડી છે કોરોનાની તો જુઓ કે કોવિડ 19 ના પ્રકોપને રોકવા માટે આંતરરાષ્ટ્રીય પર્યટન પ્રતિબંધોને કારણે વૈશ્વિક પર્યટનો પર વિશેષ પ્રભાવ જોવા મળ્યો હતો આંતરરાષ્ટ્રીય આવકમાં 74% ઘટાડાની સાથે દુનિયાભરના અહેવાલો અંતર્ગત વર્ષ બે હજાર ઓગણીસ ની સરખામણીમાં એક બિલિયન ઓછા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું જુદા જુદા દેશોમાં આગમન થઈ રહ્યું હતું અને જ્યારે મિત્રો આ મહત્વના સંગઠનની વાત કરતા હોઈએ તો તેની બેઝિક માહિતી હંમેશા આપણે યાદ રાખવી જોઈએ જેમ કે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠન તેના વર્તમાન મહાસચિવ કોણ છે તો નામ થોડુંક લાંબુ છે જુરબ પોલોલિકા સવિલી જુરપ પોલોલિકા શવિલી તેઓ યુ એન ડબલ્યુટીઓના મહાસચિવ અને સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠનના સદસ્ય દેશો કેટલા છે 159 સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠનનું મુખ્યાલય ક્યાં આવેલું છે સ્પેનના મેડ્રિડ મુકામે આંતરરાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો તાજેતરમાં તિબ્બતના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ પોતાનું પુસ્તક ધ લિટલ બુક ઓફ એનકરેજમેન્ટ લોન્ચ કર્યું છે આ પુસ્તકમાં 130 જેટલા પ્રકરણો સામેલ છે અને ધ લિટલ બુક ઓફ એનકરેજમેન્ટ ને પેંગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે ઈમેજમાં તમે અહીં વાંચી શકો છો દલાઈ લામા દ્વારા લખિત આ પુસ્તકનું નામ છે ધ લિટલ બુક ઓફ એનકરેજમેન્ટ અને કોના દ્વારા પ્રકાશિત થયું છે પેંગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા તો દલાઈ લામા એ આ પુસ્તકને લોન્ચ કરતી વખતે આ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે તેઓ એ સાત અરબ મનુષ્યોમાં એક છે જે આજે વર્તમાન સમયમાં કોવિડ નાઇન્ટીન મહામારીના સમયમાં તેઓ જીવિત છે અને આ સાથે તેઓએ માનવીય ખુશીઓને આગળ વધારવા માટેની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી દલાઈ લામાની પદવી તિબ્બતી લોકો દ્વારા ગેલુગ અથવા તો તિબ્બતી બૌદ્ધ ધર્મના યેલો હેટ સ્કૂલના આધ્યાત્મિક નેતાઓને આપવામાં આવે છે અને દલાઈ લામા એ એક આધ્યાત્મિક પદવી છે અને આ પ્રશ્ન મિત્રો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો છે એ પણ યાદ રાખીએ અને દલાઈ લામા એ તિબ્બતના ધર્મગુરુની એક પદવી છે તેનજીન ગ્યાત્સો નામ મિત્રો યાદ રાખજો તેનજીન ગ્યાત્સો વર્તમાનમાં ચૌદમા દલાઈ લામા છે અને તેઓ ભારતમાં શરણાર્થીના રૂપે વર્તમાન સમયમાં રહે છે તેનજીન ગ્યાત્સોનો જન્મ

અને તેઓ જો બાઇડેન ની ટ્રાન્ઝિશન ટીમ માં પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે સ્પેસ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ નો બહોળો અનુભવ પણ છે અને આ ભારતીય મૂળ ની અમેરિકી મહિલા નામ ન ભૂલતા મિત્રો ભવ્યા લાલ વર્ષ 2006 થી 2020 સુધી ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી ઇન્સ્ટિટ્યુટ માં અનુસંધાન સ્ટાફ ના એક સદસ્ય ના રૂપ માં કાર્ય કર્યું હતું અને તેઓ પાસે એન્જિનિયરિંગ અને અંતરિક્ષ પ્રૌદ્યોગિકી ક્ષેત્રે વ્યાપક અનુભવ ધરાવે છે ઓફ ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી ઇન્સ્ટિટ્યુટમાં તેઓને અંતરિક્ષ પ્રૌદ્યોગિકીના વિશ્લેષણ સંબંધિત કાર્ય કર્યું છે અને અંતરિક્ષ ક્ષેત્રમાં તેઓના યોગદાન માટે તેઓને આંતરરાષ્ટ્રીય એકેડમી ઓફ એસ્ટ્રોનોટિક્સના સદસ્ય તરીકે પણ પસંદ કરાયા હતા અને ભવ્યાલાલ સતત બે વાર નેશનલ આસિયાનિક એડમિનિસ્ટ્રેશન કમિટીને લીડ કરી ચૂક્યા છે અને ભવ્યાએ માસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ કર્યું છે અને ત્યારબાદ પબ્લિક પોલિસી એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ડોક્ટરેટની પદવી પણ ભવ્યાલાલે મેળવી છે અને જ્યારે નાસામાં મહત્વપૂર્ણ પદ ઉપર જ્યારે ભવ્યાલાલ બિરાજે છે તો નાસાનું પૂરું નામ શું થાય નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાની સ્થાપના ક્યારે થાય છે 1958 માં નાસાનું હેડક્ quarters ક્યાં આવેલું છે અમેરિકાના વોશિંગ્ટન ડીસી મુકામે અને નાસાના વર્તમાન ચેરમેન કોણ છે જીમ બ્રીડસ્ટાઇન અને નાસાનું સૂત્ર શું છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ અને નાસા એ અમેરિકન સરકારની અંતરિક્ષ સંસ્થા છે જેને દેશના જાહેર અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન પણ કરે છે અને જ્યારે નાસાની અંતરિક્ષ એજન્સીની વાત આવી તો મારે એક પ્રશ્ન પૂછવો છે કે અમેરિકાની એક તાજેતરમાં જ ખૂબ જ ચર્ચામાં રહેલી ખાનગી અંતરિક્ષ એજન્સીનું નામ શું છે જો તમે જાણો છો તો નીચે કમેન્ટ બોક્સમાં જવાબ લખવાનું ન ભૂલતા ખેલ જગતની વાત કરીએ ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ સ્પર્ધામાં ફેનાજ છિપિયા અને માનુષ શાહે સિંગલ્સના ખિતાબો જીતી લીધા છે મહિલાઓની સિંગલ્સની ફાઈનલમાં સુરતની ફેનાદ ચિપિયાએ સુરતની જ હિલજા હિલજા ફાતિમા કાદરીને ચાર બે થી પરાજય આપીને ખિતાબ જીતી લીધો છે પુરુષોની સિંગલ્સમાં વડોદરાના માનુષ શાહે ભાવનગરના કૌશલ ભટ્ટ સામે ચાર એક થી વિજય મેળવીને સિંગલ્સ વિરુદ્ધ જીતી લીધો છે તો પરીક્ષામાં ક્યારેક સામાન્ય પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ માનુષ શાહ કૌશલ ભટ્ટ હિલજા ફાતિમા અને ફેનાદ છીપ્યા કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડીઓ છે તો ડાઉટ ક્લિયર સરસ આગળ વાત કરીએ તો ભારતના વિકેટ કીપર અને બેટ્સમેન રિષભ પંતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે મિત્રો આ નોમિનેટ કરવામાં આવ્યા છે ઋષભ પંતને પરંતુ યાદ મારે તમને એ અપાવવાનું છે કે આઈસીસી દ્વારા તાજેતરમાં જ તે એક નવા એવોર્ડની સ્થાપના થઈ છે મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એટલે કે દર મહિને એક શ્રેષ્ઠ ખેલાડીને ઘોષિત કરશે આઈસીસી ની ટીમ અને એની અંદર કેટલું વોટિંગ તેના ફેન્સ દ્વારા કરવામાં આવશે કેટલું વોટિંગ છે એ કમિટી દ્વારા કરવામાં આવશે અને મહિના દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને આ પુરસ્કારથી નવાજવામાં આવશે આઈસીસી દ્વારા એટલા માટે યાદ રાખીએ કે ભારતમાંથી નોમિનેટ થયા છે રિષભ પંત

કે ભારતના બજેટ સંદર્ભે એક પ્રશ્ન અને એક જવાબ તમારે લખવાનો હતો એની અંદર રિંકુટ ઠક્કર નામના એક આપણા સબ્સ્ક્રાઇબર મિત્ર છે હંમેશા એક્ટિવ હોય છે તેઓએ એક અહીં વાત લખી છે કે બજેટમાં કેટલા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની રજૂઆત કરી છે અને એમાં ગુજરાતમાં કેટલા પાર્ક આવા બનશે તો બજેટમાં સાત મેગા ટેક્સટાઇલ પાર્ક બનવાની જાહેરાત થઈ છે અને એમાંથી એક ગુજરાતમાં પણ બનશે

એવોએ અહીં લખ્યું છે કે કોરોના વેક્સિન માટે 35000 કરોડની જાહેરાત થઈ છે તો અહીંથી પણ પ્રશ્ન બની શકે છે વેલ ડન સોરઠિયા દીપકભાઈ તેઓએ પ્રશ્ન બનાવ્યો છે કે કોણે તાજેતરમાં વર્ષ 2020 નો રેકોર્ડ પરનો સૌથી ખરાબ વર્ષ જાહેર કર્યો છે જે આપણે કરંટમાં વાત આવરી લીધી એમાંથી જ પ્રશ્ન બન્યો છે વેલ ડન સોરઠિયા દીપકભાઈને અને તેઓએ ભારતના યુનિયન બજેટ 2021-22 મુજબ કેટલા લોકો એ હવે આઈટીઆર ભરવાનું રહેશે નહીં તો કેટલા વર્ષના લોકો એ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું રહેશે નહીં પંચોતેર વર્ષથી ઉપરના લોકો એ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું રહેશે નહીં ખૂબ સરસ તો જોગરાજિયા મહેશભાઈ તેઓએ પણ ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ આ રજૂ કર્યું છે કોણે નિર્મલા સીતારમણે શૈલેષ ઠાકોરને પણ અભિનંદન તેઓએ પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે અને દિનેશ ભરવાડ ગઈકાલે જ્યારે આપણે હા ગુજરાતના જિલ્લાઓની લાઈવ ક્વિઝ કરી એમાં દિનેશ ભરવાડ ખૂબ સરસ મજાના જવાબ આપતા હતા એમણે પણ પ્રશ્ન લખ્યો છે કે પ્રથમ બજેટ રજૂ કરનાર મહિલા કોણ ઇન્દિરા ગાંધી અને બીજા મહિલા એટલે નિર્મલા સીતારમણ અસ્મિતા સરવૈયાએ પણ બજેટ વિશે જે માહિતી આપી છે તો એ વાંચવા જેવી છે કે બજેટ સંદર્ભે આપણા

અને ઘણા મિત્રોને ફેસબુક પ્રિય છે તો આ દિન વિશેષનો વિડીયો પણ જોવાનું ન ભૂલતા અને આજના ચાર ફેબ્રુઆરીમાં વર્લ્ડ કેન્સર ડેની પણ વાત કરવાના છીએ અને આ વર્ષની થીમ શું રાખવામાં આવી છે એ પણ જાણવા મળશે આજના દિન વિશેષના વિડીયોમાં જોવાનું ન ભૂલતા હવે આપણે આજના પ્રશ્નની વાત લઈ લઈએ તો આજે આપણે જ્યારે પંજાબ રાજ્યની એક યોજનાની વાત કરી તો મારે આજે તમને એક પ્રશ્ન ફરી પૂછવો છે કે પંજાબ રાજ્ય વિશે માહિતી આપો મિત્રો પંજાબ રાજ્ય વિશે તમારે આજે માહિતી આપવાની છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યની હોય એવી ભૂગોળ એવો ઇતિહાસ એવી કલા અને સંસ્કૃતિ પંજાબ વિશે તમે લખી શકો છો આવતીકાલે મળીશું ત્યારે તેની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ